એટલે કે છઠ્ઠો આરીફે બેંકમાંથી રૂપિયા એસી હજારની લોન લીધી છે જો દર દસ ટકા પ્રતિ વર્ષ હોય તો તેમને એક પૂર્ણાંક એક થતી રકમનો તફાવત નીચે મુજબ શોધો તેમાં પી કેટલું થશે એસી હજાર રૂપિયા ત્યારબાદ આર એટલે કે રેટ કેટલો દસ ટકા સમય એન એટલે કે એક પૂર્ણાંક એક દૃત્યાંશ તો અહીંયા એક પૂર્ણાંક એક દૃત્યાંશ છે એનો મતલબ એક વર્ષ માટે ચક્રૌથી વ્યાજ શોધી લો પછી એ મુદ્દલનું અડધા વર્ષ માટે સાદું વ્યાજ શોધી લો એ રીતના તમે કરી શકો તો પ્રથમ વર્ષ માટે એ બરાબર પી કાઉસમાં વન પ્લસ આરના છેદમાં સો એની ખાત પી એટલે કે એસી હજાર વન પ્લસ આર એટલે કે દસ એના છેદમાં સો એની ખાત એટલે એન એટલે એક વર્ષ તો એસી હજાર કાઉસમાં લસા આવશે સો પ્લસ દસ એના છેદમાં સો એની એક ઘાતો એસી હજાર ને દસ એકસો દસના છેદમાં સો તો એંસી હજાર એને ગુણ્યા એકસો દસ છેદમાં સો એસી હજાર એને ગુણ્યા એકસો દસ છેદમાં સો તો બે મીંડા બે મીંડા કેન્સલ આઠસો એને ગુણ્યા એકસો ને દસ એટલે કે આઠ એસી હજાર અઠ્યાસી હજાર એસી ને આઠ અઠ્યાસી હજાર ટોટલ મળશે અઠયાસી હજાર તો પેલા વર્ષની અંતે વ્યાજ મુદ્દલ કેટલું થયું એ બરાબર અઠ્યાસી અઠ્યાસી હજાર હવે પછીના છ મહિના માટે છ મહિના એટલે એકના છેદમાં બે વર્ષ થયું તો એમાં પી કેટલું થાય તો કે નવું મુદલ શું એવું અઠ્યાસી હજાર એનો પી થઈ જાય ત્યારબાદ આર કેટલો થાય દસ ટકા અને સમય એ સમયમાં એન લો અથવા તો ટી ટી એટલે કે છ મહિના તો છ મહિના એટલે એકના છેદમાં બે વર્ષ છ મહિના એટલે એથી એકના છેદમાં બે બે વર્ષ તો વ્યાજ બરાબર પી આર ટી ના છેદમાં સો એટલે અઠ્યાસી હજાર આર એટલે દસ ટકા ટી એટલે એકના છેદમાં બે છેદમાં બે દઈ દઉં એને ગુણ્યા 100 મીંડું મીંડું કેન્સલ મીંડુ મીંડું કેન્સલ અઠ્યાસી હજાર એટલે કે છેદમાં બે છે એટલે ચુમ્માલીસો રૂપિયા છ માસનું વ્યાજ થાય ચુમ્માલીસો રૂપિયા તો આર વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજ કેટલું વ્યાજ સહિત કુલ રકમ વ્યાજ સહિત કુલ રકમ અઠ્યાસી હજાર હતી પ્લસ ચાર હજાર વ્યાજ થયું ચાર એટલે બાણું હજાર ચારસો ત્યારબાદ વ્યાજની ગણતરી અર્ધવાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજ હોય વ્યાજની ગણતરી કેવી રીતના હોય અર્ધવાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજ દર પ્રમાણે તો એના પી બરાબર એસી હજાર આર બરાબર દસ ટકા ટી અથવા તો એન એન બરાબર એક પૂર્ણાંક એક દૃતીયાંશ એટલે કે ત્રણના છેદમાં બે વર્ષ અર્ધવાર્ષિક ચક્રવર્તિ વ્યાજનું સૂત્ર છે એક અંશમાં પી વન પ્લસ આર બાય ટુ છેદમાં સો એની ટુ એન પી એટલે એસી હજાર વન પ્લસ આર બાય ટુ એટલે દસના છેદમાં બે એના છેદમાં સો ટુ એન એટલે ત્રણ ના છેદમાં બે એને ગુણ્યા બે 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 કેન્સલ તો એસી હજાર કાઉસમાં વન પ્લસ પાંચના છેદમાં સો દસના છેદમાં બે એટલે પાંચના છેદમાં સો થઈ જશે એની ત્રણ ઘા અહીંયા લસા આવશે સો તો એસી હજાર કાઉસમાં સો પ્લસ પાંચ એના છેદમાં સો એની ત્રણ ઘા તો એસી હજાર કાંસમાં સો ને પાંચ એટલે એકસો પાંચના છેદમાં સો એની ત્રણ ઘાત એકસો પાંચના છેદમાં સો એની ત્રણ ઘાત એટલે કે એસી હજાર એને ગુણ્યા એકસો પાંચ ગુણ્યા એકસો પાંચ ગુણ્યા એકસો પાંચ એના છેદમાં સો ગુણ્યા સો ગુણ્યા સો બે મીંડા બે મીંડા કેન્સલ ફરી બે મીંડા ફરી બે મીંડા કેન્સલ છેદમાં સો છે તો એકવીસ પંચા અને વીસ પંચાસો એકવીસ પંચાને વીસ પંચાસ સો ચાર દુ આઠ ચાર દુ આઠ દસ દુ વીસ ફરી પાછો બે છેદ ઉઠશે બે અને પાંચ તો કેટલા વહેતા બે ગુણ્યા એકસો પાંચ ગુણ્યા એકસો પાંચ એને ગુણ્યા એકવીસ અને છેદમાં બે ગુણ્યા એકસો પાંચ ગુણ્યા એકસો પાંચ છેદમાં પાંચ તો એકવીસ પંચા ફરી છો તો બે ગુણ્યા એકસો પાંચ ગુણ્યા એકવીસ ગુણ્યા એકવીસ આ બધાનો ગુણાકાર કરશો એટલે મળશે બાણું હજાર છસો દસ રૂપિયા બાણું હજાર છસો દસ રૂપિયા તો બંને વાર્ષિક અને અર્ધવાર્ષિકનો તફાવત કેટલો મળશે તફાવત મેળવવાનો છે તો મોટું કોણ આવ્યું અર્ધવાર્ષિક તો અર્ધવાર્ષિક માઇનસ વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજ અર્ધવાર્ષિક મળ્યું બાણું હજાર છસો દસ અને વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજ મળ્યું બાણું હજાર ચારસો તો ટોટલ બંને વચ્ચેનો તફાવત મળ્યો બસો ને ટોટલ તફાવત કેટલો મળ્યો બસો દસ ત્યારબાદ જોઈએ દાખલા નંબર સાત મારિયાએ રૂપિયા આઠ હજાર વ્યવસાયમાં રોક્યા પાંચ ટકા વર્ષના દરે કેટલું ચક્રવૃત્તિ વ્યાજ મળશે તે શોધો તો બીજા વર્ષના અંતે તેના નામે કેટલી રકમ જમા થશે તો પી બરાબર કેટલા છે આઠ હજાર આર રેટ કેટલો પાંચ ટકા અને ટાઈમ આપેલો છે એન એન એટલે કે બે વર્ષ કેટલું ચક્રવર્તી વ્યાજ મળશે પણ કેટલા બે વર્ષના અંતે તો એ બરાબર પી કૌંસમાં વન પ્લસ આરના છેદમાં સો એની એન ઘાત તો પી કેટલો આપેલો છે આઠ હજાર

આઠ હજાર એને ગુણ્યા એકસો પાંચ ગુણ્યા એકસો પાંચ છેદમાં સો ગુણ્યા સો હવે છેદ ઉડાડીએ તો એકવીસ પંચા અને વીસ પંચા અહીંયા પણ એમ એકવીસ પંચા અને વીસ પંચા તો આઠ હજાર એને ગુણ્યા એકવીસ ગુણ્યા એકવીસ છેદ વીસ ગુણ્યા વીસ હજી મીંડું કેન્સલ મીંડુ મીંડું કેન્સલ બે

નામે અઠ્યાસી હજાર વીસ રૂપિયા જમા થશે ત્યારબાદ ત્રીજા વર્ષનું વ્યાજ ત્યારબાદ ત્રીજા વર્ષનું વ્યાજો ત્રીજા વર્ષનું વ્યાજ તમે સાદી રીતના ગણી શકો આને મુદ્દલ તરીકે તો પી બરાબર આઠ હજાર આઠસો વીસ રેટ આર તો કેટલો એટલો જ રહેવાનો પાંચ ટકા અને ટી ત્રીજા વર્ષ એક વર્ષનું જ ગણવાનું આ મુદ્દો લઈને બે વર્ષ થઈ ગયા ત્રીજા વર્ષનું એકનું જ ગણવાનું એ ટી બરાબર એક વર્ષ તો વ્યાજ આઈ બરાબર પી આર એનના છેદમાં સો અથવા પી આર ટીના છેદમાં શો આપણે ટીની એનની જગ્યાએ ટી યુઝ કરી છે તો પી એટલે આઠ હજાર આઠસો ને વીસ આર એટલે પાંચ ટકા ટી એટલે એક વર્ષ છેદમાં સો તો મીંડું મીંડું કેન્સલ પાંચ દુ દસ તો આઠ હજાર આઠસો સોરી અઠ્યાસી એટલે કે આઠસો ને બ્યાસી આઠ હજારમાંથી મેંડું કેન્સલ થઈ ગયું ને આઠસો બ્યાસી આઠસો બ્યાસીના છેદમાં બે એટલે કે ચારસો એકતાલીસ રૂપિયા તો ત્રીજા વર્ષને અંતે વ્યાજ કેટલું થાય ત્રીજા વર્ષનું વ્યાજો ત્રીજા વર્ષનું વ્યાજ ચારસો એકતાલીસ રૂપિયા ત્રીજા વર્ષનું વ્યાજ કેટલું થશે ચારસો એકતાલીસ રૂપિયા ત્યારબાદ જોઈએ દાખલા નંબર આઠ જો રૂપિયા દસ હજાર ને એક પૂર્ણાંક એક દૃત્યાંશ વર્ષ માટે દસ ટકાના દરે પ્રતિ વર્ષ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકવામાં આવે વ્યાજ મૂકવામાં આવે તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો શું આ વ્યાજ વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજ કરતાં વધુ હશે પેલા અર્ધવાર્ષિક દરે શોધવાનું છે તો પ્રથમ આપણે મેળવીએ છ માસ ગણતરી વ્યાજની ગણતરી દર છ માસે થાય તો પેલા આપણે શું મેળવીએ અર્ધવાર્ષિક માટે મેળવીએ અર્ધવાર્ષિક માટે તો પી બરાબર કેટલું દસ હજાર આર રેટ બરાબર દસ ટકા ટી ટી અથવા તો એન એન બરાબર એક પૂર્ણાંક એક દ્રુતના છેદમાં બે વર્ષ અર્ધવાર્ષિક સૂત્ર છે એ બરાબર કાઉસમાં પી એ બરાબર પી કાઉસમાં વન પ્લસ આર બાય ટુ સો એની એન કાતો સોરી ટુ એન તો પી છે દસ હજાર વન પ્લસ દસના છેદમાં બે એના છેદમાં સો એની ટુ એન ઘાત એટલે બે ગુણ્યા ત્રણના છેદમાં બે બે કેન્સલ દસ હજાર કાઉસમાં વન પ્લસ પાંચના છેદમાં સો એની ત્રણ ઘાત દસ હજાર કાઉસમાં સો લસાવશે સો પ્લસ પાંચ છેદમાં સો એની ત્રણ ઘાતો તો દસ હજાર કાઉસમાં સો ને પાંચ એટલે એકસો પાંચના છેદમાં સો એની ત્રણ ઘાતો તો દસ હજાર એને ગુણ્યા એકસો પાંચ ગુણ્યા એકસો પાંચ ગુણ્યા એકસો પાંચ છેદમાં સો ગુણ્યા સો ગુણ્યા સો તો બે મીંડા બે મીંડા બે મીંડા બે મીંડા ટોટલ ચાર મીંડા કેન્સલ થશે એકવીસ પંચા અને અહીંયા છેદમાં વીસ પંચા આવશે એકવીસ અને છેદમાં આવશે વીસ પંચા તો ટોટલ કેટલા વધશે એકસો પાંચ ગુણ્યા એકસો પાંચ ગુણ્યા એકવીસ છેદમાં એકસો પાંચ ગુણ્યા એકસો પાંચ ગુણ્યા એકવીસ વીસ હજી જો છેદ ઉડાડવા હોય તો હજી છેદ ઉડશે શું ઉઠશે તો કે એકવીસ ગુણ્યા પાંચ એટલે એકસો પાંચ અને ગુણ્યા એકવીસ છેદમાં વીસ એટલે ચાર પંચાવીસ પાંચ પાંચ કેન્સલ તો એકસો પાંચ એને ગુણ્યા એકવીસ એને ગુણ્યા એકવીસ છેદમાં ચાર એકસો પાંચ એને ગુણ્યા એકસો એકવીસ ગુણ્યા એકવીસ છેદમાં ચાર ટોટલ થશે અગિયાર હજાર પાંચસો પોઈન્ટ સાદું રૂપ આપશો એટલે મળશે અગિયાર હજાર પાંચસો છોતેર પોઈન્ટ પચીસ રૂપિયા આટલું શું મળ્યું વ્યાજ મુદ્દો તો આઈ બરાબર શું થાય એ માઇનસ પી એ મળ્યું અગિયાર હજાર પાંચસો પી એટલે દસ હજાર તો ટોટલ કેટલું મળ્યું એક હજાર પાંચસો છોતેર પાંચસો છોતેર પોઈન્ટ પચીસ આટલો પોઈન્ટ વાર્ષિક ગણતરી માટે મેળવી દસ હજાર આર બરાબર દસ ટકા રહેવાનું એન બરાબર એક પૂર્ણાંક એક દ્વિતીયાંશ છે તો પહેલા એક વર્ષ માટે મેળવીએ ત્યારબાદ એ મુદ્દલને લઈ સાદું વ્યાજ મેળવી લઈએ એ બરાબર પી કાઉસમાં વન પ્લસ આરના છેદમાં સો એની એન પી એટલે દસ હજાર વન પ્લસ આર એટલે દસના છેદમાં સો એની એન ઘાથ એટલે એક વર્ષ આર એટલે દસના છેદમાં સો એની એન ઘાથ એટલે એક વર્ષો તો દસ હજાર કાઉસમાં સો પ્લસ દસ એના છેદમાં સો એની એક ઘાત તો દસ હજાર કાઉસમાં સોને દો એકસો ના છેદમાં સો એને એક ઘાત એક ઘાત એટલે એક જ કહેવાય દસ હજાર એને ગુણ્યા એકસો દસ છેદમાં સો બે મીંડા બે મીંડા કેન્સલ એકસો દસ ગુણ્યા સો એકસો દસ ગુણ્યા સો કરશો એટલે તમને જવાબ મળશે અગિયાર હજારો રૂપિયા હવે હવે આના અડધા વર્ષ માટે શું કરવાનું અડધા વર્ષ માટે સાદું વ્યાજ અડધા વર્ષનું સાદું વ્યાજ પણ આમાંથી હજી આપણે વ્યાજ મુદલ મેળવવું પડશે છેલ્લે વ્યાજની ગણતરી કરવી પડશે એટલે પહેલાં વ્યાજમાંથી વ્યાજ મેળવી લે એ આઈ બરાબર એ માઇનસ પી એ હે અગિયાર હજાર માઇનસ પી એટલે દસ હજાર તો એક હજાર રૂપિયા અડધા વર્ષ માટે તો આઈ બરાબર પી આર ટીના છેદમાં સો પી એટલે દસ હજાર આર એટલે પાંચ ટકા સોરી દસ ટકા જ છે અને ટી એટલે અડધું વર્ષ એટલે છેદમાં આવશે બે અને બધાના છેદમાં સો તો બે મીંડા બે મીંડા કેન્સલ સો ગુણ્યા સો ગુણ્યા દસ અને છેદ ઉડાડી દે તો પાંચ સોરી અગિયાર હજાર છે તો એકસો દસ એના ગુણ્યા પાંચ તો પાંચસો પચાસ રૂપિયા તો કે એક હજાર પ્લસ પાંચસો પચાસ તો કુલ વ્યાજ થયું પંદરસો પચાસ રૂપિયા કુલ વ્યાજ થયું પંદરસો પચાસ રૂપિયા તો શું કીધું આપણને પ્રશ્નો પૂછેલો છે કે અર્ધવાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજ વ્યાજ મુદ્દો શું આ તેના વાર્ષિક વ્યાજ કરતા વધુ હશે તો કે વાર્ષિક વ્યાજ એવું પંદરસો ને પચાસ ને છ પંદરસો ને છોતેર રૂપિયા આવ્યું તો કે હા અર્ધ વાર્ષિક વ્યાજ તેના વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજ કરતા વધુ હશે વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજ કરતાં કેવો હશે વધુ હશે તો આ તો આપણા દાખલા નંબર છ સાત અને આઠ તો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ બાકીનો અભ્યાસક્રમ આગલા વિડીયોની અંદર કરશું અને તમે ખાસ આ બધા દાખલાની પ્રેક્ટિસ કરજો તો જ આવડશે કારણ કે દાખલા બહુ મોટા છે પરંતુ સહેલા છે પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય ભારત જય હિન્દ